તમને ખબર છે જેમ છોડને તડકાની જરૂર પડે ને એમ એને છાંયડો પણ જોઈએ. સુખ હોય ત્યાં દુઃખ અને દવા હોય ત્યાં પ્રાર્થના હોય. એવી જ રીતે મનની દવા ઘર હોય અને શરીરની દવા હોસ્પિટલ. કહેવાય છે ને કે પૃથ્વીનો છેડો એટલે ઘર. બસ એ પણ તમારા ઘરે જલ્દી જ આવી જાય. હું પણ એ જ ઈચ્છું છું કે જલ્દી સાજા થઈ જાય અને ઘરે પાછા આવી જાય. તમે વિચારજો, મને વિશ્વાસ છે કે તમને એ જગ્યા પણ મળી જશે. મારે આ જણાવવું જરૂરી હતું એટલે જ હું ખાસ તમને કહેવા આવી છું કે બની શકે તો તમારા દાદાજી સસરાને જલ્દી બચાવી લેજો. ચાલો હું જાઉં. અહીંયા સુધી આવ્યા છો તો ઘરે પણ ચાલો ને. ના ના, ફરી ક્યારે. અત્યારે મારે ઘણા લોકોને ત્યાં જવાનું છે એટલે ફરી આવીશ. થેન્ક યુ સો મચ. હું તમારા કારણે પૃથ્વીભાઈ અને મમ્મીને બચાવી શકી છું. અને તમારા માટે બહુ જ દુઃખ થાય છે કે તમે તમારા પરિવારને બચાવી ના શકી. પણ સાચું કહું ને તો મારું નસીબ બહુ જ સારું છે કે મારી પાસે તમે છો, કે મારો હાથ પકડીને દરેક રસ્તા બતાવી રહ્યા છો. તમારા નસીબના સાથ કરતા તમારી એ રસ્તા ઉપર ચાલવાની હિંમત અને સમજણ. તમે ચિંતા ના કરશો, બધું જ બરાબર થઈ જશે. ચાલો હું જાઉં. રાશિ બેટા, તને ખબર છે દાદીને પપ્પા વિશે બધી જ ખબર પડી ગઈ છે. હા, અને એમણે કહી દીધું છે કે કોઈએ હવે એમની પાસે નહીં જવાનું. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? દાદીને ખબર પડી ગઈ છે અને દાદુ પાસે જવાની પણ ના પાડે છે, તો હું એમને હોસ્પિટલમાંથી બહાર કેવી રીતે કાઢીશ? અને જો બધાને કહીશ કે નોમના દિવસે દાદુના જીવને જોખમ છે તો એ લોકો ગભરાઈ જશે. મારે કંઈ પણ કરીને દાદુને બચાવવા જ પડશે. ગોપીડા, તમે ના, મારું પૂછ છે. બસ તમારા આવા જવાબોને યાદ કરીને જ હું તમને ખૂબ યાદ કરતો હતો. એમ? તું મને યાદ કરતો હતો? હાસ તો, મારા સિવાય આ ઘરમાં તમને મારા જેટલું કોઈ યાદ નહીં કરતું હોય. જાને જુઠ્ઠા, તારી જોડે હોવ ત્યાર તો તને ગમતી નથી. કઈ નથી, આ તો તમે મને માર માર કરો, બોલ બોલ કરો એટલે ક્યારેક એવું થઈ જાય, પોતાનાથી રિસાવાનું હોય, દૂર થોડું જવાનું હોય. અરે વાહ, આજે તો તું જોરદાર વાતો કરે છે ને. થોડા દિવસ હું ગામડે શું ગઈ, તને તો મારી કદર થઈ ગઈ. હા, કદર તો થાય જ ને, પોતાનું માણસ દૂર જાય ને પછી જ કદર થાય. પણ તમને ખબર છે તમારા વગર આ ઘરમાં ખબર છે શુંનું શું થઈ ગયું હતું? હા, મને બધી વાત ખબર પડી. પણ તું મને એમ કે તું અહીંયા શું કરે છે? આ રસોડું તો મારું બીજું ઘર કહેવાય ને. હા વે ડફોડે, મને ખબર છે. પણ તું તો હોસ્પિટલમાં હતો ને, તો નાયા ધોયા વગર અહીંયા આવીને રસોડામાં ઘૂસી ગયો. હા મને ખબર છે, આ તો મેં ચા નથી પીધી ને એટલે ચા બનાવવા આવ્યો હતો. મારું છોડો, પણ તમે અહીંયા શું કરો છો? શીરો બનાવવા આવી છું. શરમ આવે છે? તમને શરમ આવે છે? આ ઘરમાં આટલી બધી પરિસ્થિતિ ખરાબ છે અને તમારે શીરો ખાવો છે? એ ડફોડ, મારા માટે નહીં, હું માતાજીના પ્રસાદ માટે શીરો બનાવવા આવી છું. ચાલ વાગો ખસ, મને મારું કામ કરવા દે. મને ભૂલવાડી દેશે. ચાલ થોડો પ્રસાદ મને આપજો. હે માં, તમે તો દયાળુ છો. હું તમારી પાસેથી મારા પપ્પા સિવાય બીજું કશું નથી માંગતો. હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે અને મને એનો પસ્તાવો પણ છે. મારી ભૂલની સજા પપ્પાને ના આપતા.
મમ્મી પૂજા પતી જાય પછી હું હોસ્પિટલ જાઉં છું. દાદુને પણ મળી લઈશ અને દાદી સાથે વાત પણ કરી લઈશ. હા બેટા, તું વાત કરી જો, કદાચ તારી વાત એ માની જાય. હા મમ્મી, હું એમને સમજાવીશ. લે રાસે, આ પ્રસાદ ધરાવી દે. જેમ છોડને તડકાની જરૂર પડે ને, એમ એને છાંયડો પણ જોઈએ. સુખ હોય ત્યાં દુઃખ, અને દવા હોય ત્યાં પ્રાર્થના હોય. એવી જ રીતે મનની દવા ઘર હોય અને શરીરની દવા હોસ્પિટલ. બસ હમણાં ભાઈ આવતા જશે. ઓકે, આવી ગયા. લો સિસ્ટર આ દવા, અને પ્લીઝ તમે ભૂલથી પણ દાદીને એમ ના કહેતા કે અમે લોકો અહીંયા છે. તમે એમ જ કહેજો કે આ દવા તમે નીચે જઈને લઈને આવ્યા છો. ઓકે. હા, અને મેમ પ્લીઝ તમે અમને થોડી થોડી વાર અપડેટ આપતા રહેજો. શ્યોર. અને હા, જેવો બાજુનો રૂમ ખાલી થાય તરત અમને કહેજો, તો અમે એ રૂમમાં શિફ્ટ થઈ જઈશું જેથી અમે દાદુની પાસે રહી શકીએ. જેવો બાજુનો રૂમ ખાલી થશે એવો હું તમને ફોન કરીશ. રાશિએ મને જ્યારથી રમાબેનની કુંડળી વિશે વાત કરી છે ને, ત્યારથી મને વધારે ચિંતા થાય છે. હા, આ વાત તો મારા મગજમાંથી પણ નથી જઈ રહી. જો બધું જ એમની કુંડળી પ્રમાણે થવાનું હોય તો પછી એનો મતલબ તો એ થયો ને કે દાદાનું મૃત્યુ નોમના દિવસે થશે. અને એ નથી સમજાતું કે આ બધું રાશિ કેવી રીતે રોકશે. એણે વિધાતાને પડકાર તો આપ્યો છે, અને આ પડકારમાં એ 50% ખરી ઉતરી છે. હા બરાબર છે, એ તને અને પૃથ્વીને બચાવીને તો લાવી ને. હા, પણ મને ચિંતા દાદીની થાય છે કે દાદી રાશિની વાત માનશે કે નહીં. તું ચિંતા ના કરીશ સુવલી, રાશિ દાદીને મનાવી પણ લેશે, અને એણે નક્કી કર્યું છે એટલે દાદાને ઘરે પણ લાવશે જ. પણ દાદાને ઘરે લાવીને શું ફાયદો? એમની સારવાર કેવી રીતે થશે? રાશિના કહેવા મુજબ જો દાદા ઘરમાં આવશે તો એમને ઘરનું વાતાવરણ મળશે, આપણો સાથ મળશે, એક પોઝિટિવ એનર્જી મળશે. બસ હવે તો રાશિ દાદાને લઈને આવે ને એટલે પત્યું. ડોક્ટર, એમને અહીંયા આટલા બધા દિવસ થઈ ગયા, હવે તો ભાનમાં આવી જવું જોઈએ. હું તમારી ચિંતા સમજી શકું છું. અમે પણ અમારી રીતે પૂરતા પ્રયત્નો કરી જ રહ્યા છીએ. હજી આજે બીજા MRI અને CT સ્કેનના રિપોર્ટ કઢાવ્યા છે. એકવાર રિપોર્ટ્સ આવી જાય પછી ખબર પડશે કે કેટલી રિકવરી થઈ છે અને હજી રિકવરી થવાના કેટલા ચાન્સીસ છે. આમની સાથે આટલું બધું થઈ ગયું પણ આ લોકોએ મારાથી આ વાત છુપાવી, હું એમને ક્યારેય માફ નહીં કરું. હું તમને એક વાત કહું, એ લોકો જોઈએ નહીં રહે અને અમને કોઈ ઇમરજન્સી આવશે તો તકલીફ પડી જશે, એટલે બધા અહીંયા રહે એ જ સારું છે. ના, કોઈ જરૂર નથી, મારા કોઈ ઘરવાળા નથી, જે છે એ અમે બંને જ છીએ. દાદી, તમે શું બોલી રહ્યા છો? તું મને પૂછે છે હું શું બોલું છું? તમે લોકો જે કર્યું એમાં કઈ નહીં, ને હું બોલું તો વાંધો છે? મારી વાત તો સાંભળો દાદી. બસ રાશિ, મારે કશું નથી સાંભળવું. પેલા લોકોને તો મેં બહાર કાઢી દીધા છે, તું પણ જાય તો વધારે સારું. દાદી, એક મિનિટ માટે મારી વાત સાંભળી લો, પછી હું જતી રહીશ. એક્સક્યુઝ મી. દાદી, હું અને મમ્મી જટાશંકર દવે પાસે ગયા હતા, ખબર છે? મેં તને કહ્યું જ હતું ને કે જે લખાયું હોય એ તો થાય જ છે, અને હું કે બીજા કોઈ પણ જ્યોતિષ ક્યારેય ન બદલી શકે. કેમ અટકી ગયા બોલો ને, અને શું? અને સાથે ભીતિ પણ છે કે એમનું અકાળે અવસાન થશે. દાદા જે વિમાનમાં ગયા હતા એનો એક્સિડન્ટ થયો છે. Thank you.
मॉम मॉम